સૌ સ્વર સાધક મિત્રોને નમસ્કાર. પ્રસ્તુત કરીએ છીએ એક ઓડિયો પુસ્તક જેનું નામ છે સંગીતકારોના જીવન પરિચય. વાચક અને સંકલન પાગરાળ જયસુખભાઈ એમ, ધ્વનિમુદ્રણ ગોહિલ બાબુભાઈ એસ. મિત્રો, આપને અમારો પુસ્તક ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઇક આપો અને વધારેમાં વધારે સંગીતના રસિક મિત્રો સુધી શેર કરો. સંગીતકારોના જીવન પરિચય ત્રણ. સંગીત સમ્રાટ તાનસેન. તાનસેનના જન્મ વિશે ચોક્કસ હકીકત મળતી નથી. તેમના પિતાનું નામ મકરંદ પાંડે હતું. તેઓ જાતે કન્યકુબજ્ય બ્રાહ્મણ હતા. તાનસેનનું અસલ નામ ત્રિલોક હતું. તેઓનો કંઠ પ્રથમથી જ મધુર હતો. તેઓ એક દેવીની પ્રેરણાથી વૃંદાવનના સ્વામી હરિદાસના શિષ્ય બન્યા હતા. ત્યાર પછી તેઓ રિવાય સ્ટેટના રાજા રામચંદ્રના દરબારમાં ગયા અને ઉસ્તાદ તરીકે રહ્યા. તે ગાયક ઉપરાંત કવિ પણ હતા. તેઓની કીર્તિ ચારે તરફ ફેલાયેલી હતી. મોગલ સમ્રાટ અકબરે તાનસેનને માનપૂર્વક પોતાના દરબારમાં બોલાવ્યા હતા. આ વર્ષ ઈસવીસન 1562 હતું. અકબરના દરબારમાં 36 ગાયકોમાં તાનસેન સૌથી પ્રથમ સ્થાન ભોગવતા હતા. ભક્ત કવિ સુરદાસ અને તાનસેનને 1335માં નિકટની મિત્રતા હતી, એક એવો મત પણ છે. તાનસેનને સંગીત સાર, રાગમાલા, શ્રી ગણેશ સ્તોત્ર નામના 14 ગ્રંથો લખ્યા છે. તાનસેનને મુસ્લિમ ધર્મ નીચેના કારણોસર સ્વીકાર્યો હશે એમ મનાય છે. એક, તે શાહી કુટુંબની કન્યા સાથે પરણ્યો હતો. બે, મુસ્લિમ દરબારમાં માનભર્યું સ્થાન મેળવવા માટે. તાનસેનની વિશેષતા ધ્રુપદ ગાયકીમાં હતી. તે સંગીત સમ્રાટ ગણાતો. તેણે આખી જિંદગી મોજ વિલાસમાં ગાળી હતી. તેઓ લગભગ 80 વર્ષ કે 90 વર્ષ જીવી ઈસવીસન 1589માં મૃત્યુ પામ્યા.